press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 1 ડિસેમ્બર 2018. આજે છે મહિનાનો પહેલો વાર અને આજે આપણે ડિસ્કસ કરીશું 1 ડિસેમ્બર 2018 મહત્વપૂર્ણ પરીક્ષાને લક્ષી કરંટ અફેર્સના પ્રશ્ન વિશે. તો વિડીયોને શરૂ કરું એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પણ ક્લિક કરી દો, જેથી અમારા દ્વારા મુકાતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પોસ્ટ કરી દેવામાં આવશે, ત્યાં આગળથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોને શરૂ કરીએ, ક્વેશ્ચનની શરૂઆત કરીએ તે પહેલાં આ કાલના નહીં પરંતુ એના આગળના દિવસના વિડીયોમાં જે પ્રશ્ન વચ્ચે વચ્ચે પૂછવામાં આવ્યા હોય કે પછી વિડીયોના અંતમાં પૂછવામાં આવ્યા હોય, જેનો જવાબ જે વિદ્યાર્થી મિત્રોએ આપેલો છે તે અહીંયા આગળ અમે સ્ક્રીનશોટ પાડીને રાખેલા છે. પહેલો પ્રશ્ન જોઈએ. વિશ્વના સૌથી મોટા પરવાળાના ટાપુ ગ્રેટ બેરિયર રીફને પુનઃસ્થાપિત કરવા માટેનો પ્રયાસ શરૂ કરાયો છે, આ ટાપુ કયા દેશ સાથે સંબંધ ધરાવે છે? તો જે આ ટાપુ છે એ ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયામાં જે ક્વીન લીફ કરીને આવેલું છે તો ત્યાંના દરિયા કિનારે આ ટાપુ આવેલો છે. હવે ગ્રેટ બેરિયર રીફની વાત કરીએ તો પહેલાં તો પરવાળાનો ટાપુ એટલે શું? પરવાળાનો ટાપુ એટલે સમુદ્રની અંદર જે કોઈ પણ સૃષ્ટિ રહેતી હોય. હવે આ ટાપુ એ કોઈપણ તત્કાલીન નિર્માણ નથી પામતો, વર્ષો સુધી એક પ્રોસેસ ચાલુ થાય છે અને તેના દ્વારા આ પ્રકારના પરવાળાના ટાપુ નિર્માણ પામે છે. હવે જે કોઈ પણ આ અંદર આપણે વાત કરી સમુદ્રની અંદરની સૃષ્ટિ છે તે સમજી લો ને કે 1000 મિલિયન વર્ષ સુધી પણ આ લાંબી પ્રોસેસ છે. હવે આ બધી સૃષ્ટિ કોઈ જમીન આની અંદર સમુદ્રની અંદર ડૂબેલી હોય તો તેની અંદર હવે આ જે પ્રાણી છે તે મૃત્યુ પામે તો તેના આ બધા અવશેષો હોય તે આની અંદર જમા થતા હોય છે, આની ઉપર જમા થતા જતા હોય છે. ધીમે ધીમે કરતું કેવું થાય કે એક થર આખો જામી જાય અને આ જમીન છે દેખાતી બંધ થઈ જાય, પછી એની ઉપર બીજા થર જામવા માંડે. તો આ પ્રકારની જમીન છે, પાણીની સપાટી તો અહીંયા અહીંયા રહેશે પરંતુ આ પ્રકારના થરો એક જામવા માંડશે અને તો એક જમીન જે નિર્માણ પામશે તેને આપણે પરવાળાનો ટાપુ કહીએ છીએ. હવે જે આ પરવાળાનો ટાપુ છે એક તો સજીવોના મૃતદેહથી બનેલો હોય છે અને આની ઉપર લીલ જામેલી હોય છે. હવે આ સમુદ્રનું પાણી જો એનું તાપમાન એક ઝટકે વધી જાય, અચાનક જ વધી જાય, એક ઝટકે નહીં પરંતુ અચાનક જ જો એનું તાપમાન વધી જાય તો આ લીલ અને બીજા કોઈ પણ આ પ્રકારના છે મૃતદેહો તો એ બધું કેવું થાય કે નાશ પામવાનું શરૂ થાય. હવે આ એમને મેન્ટેન કરવું હોય તો સમુદ્રનું પાણી છે તે પહેલાં તો નોર્મલ કન્ડિશનમાં રહેવું જોઈએ, તેનું તાપમાન વધવું જોઈએ નહીં. તો આ પ્રકારનો પ્રયાસ એ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત જે કોઈ નકામી વસ્તુઓ છે આની ઉપર માછલીઓના ઈંડા અને બીજી કોઈ પણ વસ્તુઓ છે પ્લાસ્ટિક ને એ બધું તો એને દૂર કરી નાખવામાં આવશે અને આ પ્રકારે ગ્રેટ બેરિયર રીફને પુનઃસ્થાપિત કરવામાં આવશે. અહીંયા આગળ આપણે એક જાણી લેવું જોઈએ કે ઓસ્ટ્રેલિયામાં જે આ ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં જે ટાપુ આવેલો છે વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ટાપુ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રથમ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ કયા દેશમાં મળી? તો જે આ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ છે આપણે પછી વાત કરીશું એ શેના માટે મળી હતી, તો તે મળી હતી કેન્યામાં. અને કેન્યાની વાત કરીએ તો કેન્યાની જે રાજધાની છે નેરોબી ત્યાં આગળ આ મીટિંગ મળી હતી. હવે સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ નામ આપણે વાંચીએ તો જ ખબર પડી જાય કે જે અંદરની સમુદ્રની અંદરનું જે જળ સૃષ્ટિ છે તેના દ્વારા આપણી ઇકોનોમીને જે વેગ મળે છે, મત્સ્ય ઉદ્યોગ ને બીજી કોઈ પણ કામની વસ્તુઓ જે આપણને સમુદ્રમાંથી મળી આવે છે તો તેને મેન્ટેન કરીને તેને ટકાઉ બનાવવા માટે આ પ્રકારની કોન્ફરન્સ મળી હતી. અને મુખ્ય આના વાત કરીએ દેશો તો એક તો કેન્યા હતું અને તેણે કેનેડા અને જાપાન દ્વારા સંયુક્ત સહયોગથી, આ ત્રણેય દેશના સંયુક્ત સહયોગથી સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે હાલ હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમના નંબર શું છે? તો આ રાજનાથસિંહ દ્વારા હિમાચલ પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું છે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ ERSS. તો 112 નંબર છે. હવે આની ખાસિયત એવી છે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમની, 112 નંબર જો ડાયલ કરવામાં આવશે તો એક જે આ રાજ્યની અંદર એક કોલ સેન્ટર ઊભું કરવામાં આવશે રાજ્યનું પોતાનું, જેમાં અધિકારી સાથે તમે વાત કરી શકશો અને તમારે જે કોઈ પણ પ્રકારની જરૂર હોય, પોલીસની જરૂર હોય, ફાયર બ્રિગેડની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય કે બીજી કોઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર હોય તો અહીંયા આગળ તમે એને જણાવી શકશો. અને જે આ કાર્યકર બેઠો છે, આ જે કોલ સેન્ટર ઉપર જે વ્યક્તિ બેઠો છે તે તમને જે જરૂર હશે તે સેવાની તમને ઉપલબ્ધિ કરાવી દેશે. અને આ પ્રકારનું સૌ પ્રથમ વખત ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ જેમાં બધા જ સેવાઓ, બધી ઇમરજન્સી સેવાઓ આવરી લેવામાં આવી હોય તે હિમાચલ પ્રદેશમાં શરૂ થયું છે. હવે આની એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે જે માત્ર ને માત્ર વુમનની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. આ જે એપ છે એની વાત કરીએ આપણે
તો એપમાં એક ફીચર હશે શાઉટ કરીને. હવે આમાં કેવું હોય કે કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ તમે 112 નંબર ડાયલ કરો ત્યારે જે અધિકારીએ વાત કરો ને તેમાં થોડોક ટાઈમ વધુ લાગે, જે સેવા તમારે જોઈ છે તેને ઉપલબ્ધ કરાવવા માટે. હવે એમ સમજી લો કે કોઈ વુમન છે, એ અચાનક જ એને મદદની જરૂર છે અને આ સેવાને આવતા વાર લાગશે, તો હવે શું કરશે જે મહિલા છે તે? તો આ જે એપ કાઢશે અને તેમાં જે સાઉટ ફીચર છે તેનો ઉપયોગ કરશે. હવે સાઉટ ફીચરથી કેવું થશે કે રાજ્ય સરકારે જે આ પહેલ શરૂ કરી છે તો તેમાં વોલેન્ટિયરને રજીસ્ટર કરવામાં આવશે. જે પણ વોલેન્ટિયર જે ઇન્ટરેસ્ટેડ હોય આવી આ પ્રકારે મહિલાની મદદ કરવા માટે તો તેને રજીસ્ટર કરવામાં આવશે. અને આ મહિલા જે જગ્યાએથી સાઉટ ફીચરનો ઉપયોગ કરશે તો તેની આજુબાજુ કોઈ આવો વોલેન્ટિયર અવેલેબલ હોય તો તેને મેસેજ જશે અને આ વોલેન્ટિયર એ આ મહિલાની મદદ કરવા માટે પહોંચી જશે. તો આ યુનિક ફીચર છે સાઉટ કરીને, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમની એપમાં આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની, તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર. ઇમેજમાં જે બતાવેલા છે તે છે જયરામ ઠાકુર. અને તેના ગવર્નરની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના ગવર્નર છે કપ્તાન સિંહ સોલંકી, જેને પિક્ચરમાં બતાવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પૂનામાં યોજાયેલ ધ ઇન્ડિયન આઉલ ફેસ્ટિવલ ક્યાં પક્ષી પર આધારિત હતો? તો જે આ કાર્યક્રમ છે, અહીંયા આગળ નામ લખેલું છે આઉલ એટલે કે ઘુવડ, તો આ જે કાર્યક્રમ હતો એ ઘુવડ પર આધારિત હતો. ઘુવડને બચાવવા માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો. અને કોના દ્વારા યોજવામાં આવ્યો હતો? ઈલા ફાઉન્ડેશન દ્વારા, એક પ્રકારનો એનજીઓ છે જે કુદરતી શિક્ષણ અને માણસોમાં આ પ્રકારે પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે અવેરનેસ ફેલાય તેનું શિક્ષણ આપે છે. તો ઈલા ફાઉન્ડેશને 2 દિવસનો આ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ઘુવડની ભારતની અંદર એક તો આ વાત કરીએ તો ઘુવડની 162 કુલ જાતો છે, જેમાંથી 75 જેટલી આ જાત છે તે લુપ્તપ્રાય છે. હવે શું કામ એને ઘુવડને? પહેલાં તો આપણી મુખ્ય વાત કરીએ તો હિન્દુ કોમ્યુનિટીમાં તેને અશુભ માનવામાં આવે છે. તો આ પ્રકારે જે અંધશ્રદ્ધા ફેલાય છે, પછી કાળા જાદુ અને કોઈ પણ ગેરમાન્યતાઓ ફેલાયેલી છે, તો તેના લીધે આ પક્ષીનો નાશ થઈ રહ્યો છે. 75 જેટલી જાત છે તે લુપ્તપ્રાય છે અને કુલ છે 262 જાત, જેમાંથી 75 જેટલી લુપ્તપ્રાય છે. તો આ લુપ્તપ્રાય જાતોને બચાવવા માટે ઈલા ફાઉન્ડેશન દ્વારા પૂનામાં પુરંદર તાલુકામાં જે પિંગોરી ગામ આવેલું છે ત્યાં આગળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અને પ્રથમ આ પ્રકારનો કાર્યક્રમ ભારતની અંદર યોજાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રેનોની સમયસરતા પર નજર રાખવા માટે ક્યાં સોફ્ટવેરને લોન્ચ કરાયો છે? તો ટ્રેનોની સમયસરતા પર નજર રાખવા માટે, ટ્રેનો ટાઈમે આવે છે કે નથી આવતી તે જોવા માટે ઈ દ્રષ્ટિ કરીને સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ સોફ્ટવેર એ સામાન્ય પબ્લિકના યુઝ માટે નથી, પરંતુ જે આપણા રેલમંત્રી છે પિયુષ ગોયલ પિક્ચરમાં જે દેખાડેલ છે તે, તો તે આ બધી વસ્તુને નજરમાં રાખી શકે, ટ્રેનોની સમયસરતા, પછી જે પેસેન્જર છે તેની અવર જવર, માલગાડી આવે છે તો માલની અવર જવર, આ બધી વસ્તુને તે ધ્યાનમાં રાખી શકે, તેની ઉપર નજર રાખી શકે, તેના માટે સ્પેશિયલ આ લોન્ચ કરવામાં આવ્યો છે. એટલે કે માત્ર ને માત્ર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ માટે આ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે. અને એક પ્રકારનો પોર્ટેબલ સોફ્ટવેર છે, એટલે કે ઓફિસની અંદર હોય તો પણ નજર રાખી શકાશે અને કોઈ પણ વખતે મંત્રી જો પ્રવાસ પર હોય તો ત્યાંથી પણ તે નજર રાખી શકશે. અને આ ઉપરાંત IRCTC જે ટ્રેનની કેન્ટીન છે, ટ્રેનોની કેન્ટીન છે ભારતીય રેલવેની, તો તેના કિચન પર પણ ઈ દ્રષ્ટિથી નજર રાખી શકાશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલ સમુદ્રી યુદ્ધ કવાયતનું નામ જણાવો. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં કોંકણ 2018 નામનું સમુદ્રી યુદ્ધ કવાયત શરૂ થઈ છે. ક્યાં આગળ આ શરૂ થઈ છે? ગોવામાં. અને વાત કરીએ તો 28 નવેમ્બરથી લઈને 6 ડિસેમ્બર સુધી આ યુદ્ધ કવાયત ચાલવાની છે. તેમાં બંને દેશોની નેવી ભાગ લેશે, કેમ કે આ સમુદ્રી યુદ્ધ કવાયત છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારત અને અમેરિકા વચ્ચે યોજાનાર હવાઈ યુદ્ધાભ્યાસનું નામ શું છે? તો અહીંયા આગળ આપણે કન્ફ્યુઝન ન થાય, કેમ કે 2 યુદ્ધાભ્યાસ પેરેલલ ચાલી રહી છે, એક UK અને એક US વચ્ચે. તો આ બંને વચ્ચે આપણે કન્ફ્યુઝન ન થાય, ભારત અને અમેરિકા વચ્ચે જે યુદ્ધાભ્યાસ, હવાઈ યુદ્ધાભ્યાસ શરૂ થવાનો છે તેનું નામ છે કોપ ઇન્ડિયા 2018. મેં કેમ કીધું કે થવાનો છે? કેમ કે તે 3 ડિસેમ્બરે શરૂ થશે અને 14 ડિસેમ્બરે પૂર્ણ થશે. આ બંને દેશોના જે હવાઈ સેના છે, વાયુસેના છે, તે આમાં ભાગ લેશે. અને આ ક્યાં યોજાવાનો છે? તો કે પશ્ચિમ બંગાળમાં. હવે પશ્ચિમ બંગાળમાં 2 જગ્યાએ ભારતીય એરફોર્સ સ્ટેશન આવેલા છે. કઈ કઈ જગ્યાએ અને તેના નામ શું છે તેની આપણે વાત કરીએ. પહેલાં એરફોર્સ સ્ટેશનનું નામ છે કલાઈકુંડ, અને બીજું જે એરફોર્સ સ્ટેશન છે તેનું નામ છે અર્જણસિંહ. પશ્ચિમ બંગાળમાં આ 2 એરફોર્સ સ્ટેશન આવેલા છે. ત્યાં આગળ બંને દેશોની મિલિટરીને ટ્રેનિંગ આપવામાં
આવશે 3 ડિસેમ્બરથી લઈને 14 ડિસેમ્બર સુધી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ કોની યાદમાં યોજાય છે? તો જે આ સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ છે તે આપણે ન્યૂ દિલ્હીમાં, આપણી રાજધાની છે ન્યૂ દિલ્હી, ત્યાં આગળ યોજાય છે અને મહાત્મા ગાંધીના 150મા જન્મદિવસની યાદ માટે આ સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સાલોમ ઝુરિચિશ્વિલી કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા? તો સાલોમ ઝુરિચિશ્વિલી એ જ્યોર્જિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. પિક્ચરમાં જે દેખાડેલ છે તે હાલમાં જે નિયુક્ત થયેલા સાલોમ ઝુરિચિશ્વિલી, અને તે 16 ડિસેમ્બરથી પોતાના પદ ઉપર આવશે. અને વાત કરીએ તો હાલમાં જ આ ચૂંટણી યોજાઈ હતી અને તેના સામા પક્ષના ઉમેદવાર હતા ગ્રીઓલ વાસાઝડે. ગ્રીઓલ વાસાઝડે આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, ખાલી આ તો નોલેજ માટે. અને જ્યોર્જિયાની રાજધાનીની વાત કરીએ તો તેનું રાજધાની છે બિલિસી, એ છે જ્યોર્જિયાની રાજધાની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કેન્દ્ર સરકારે હાલમાં નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડને કયો દરજ્જો આપ્યો છે? તો કેન્દ્ર સરકારે આ કંપનીને મિનિરત્ન એકનો દરજ્જો આપ્યો છે. હવે 4 પ્રકારના આ હોય છે દરજ્જા આપવામાં આવતા હોય છે, સરકારની કોઈ કંપની હોય તો અથવા સરકારની હોય કે પ્રાઇવેટ કંપની હોય તો તેને 4 પ્રકારના દરજ્જા આપવામાં આવતા હોય છે. હવે આ દરજ્જો મળતાની સાથે પહેલાં તો જે આ કંપની હોય તો તેનું બોર્ડ હોય, એની કમિટી હોય, તો તેને એક સત્તા પ્રાપ્ત થાય કે ભાઈ જેટલી પણ 3 વર્ષ દરમિયાનની આવક હોય એની એવરેજ થતી હોય તો એનાથી વધારે રોકાણ કરવું હોય તો તેને કેન્દ્ર સરકારની અનુમતિની જરૂર નથી પડતી, જો તેની પાસે આ પ્રકારના ચારેયમાંથી દરજ્જા હોય તો. મહારત્ન એ સૌથી ઊંચો દરજ્જો છે અને નવરત્ન એ પછીનો, ત્યાર પછી આવે છે મિનિરત્ન 1 અને પછી આવે છે મિનિરત્ન 2. કંપનીને તેની આવકના પ્રમાણે આ દરજ્જા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે. અને હાલના સિનારીઓની વાત કરીએ તો ભારતમાં કુલ 8 મહારત્ન કંપની છે, 16 એ નવરત્ન કંપની છે, મિનિરત્ન કંપનીમાં 60 કંપનીનો સમાવેશ થાય છે અને મિનિરત્ન 2 કંપનીમાં 15 કંપનીનો સમાવેશ થાય છે. તો આ થઈ વાત. અને આ કંપનીની વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી 1957માં. કોની? નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની, અને તે મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સના નિયંત્રણ નીચે કાર્ય કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, મહારાષ્ટ્રની સરકારે મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં કેટલા ટકા અનામત આપ્યું? તો મહારાષ્ટ્રની સરકારે મરાઠાઓને 16% અનામત આપ્યું છે નોકરી અને શિક્ષણમાં. હવે મરાઠાની વાત કરીએ મહારાષ્ટ્રની અંદર તો કુલ વસ્તીના 30% જેટલા મરાઠી લોકો ત્યાં રહે છે મહારાષ્ટ્રની અંદર, અને ઓબીસી કેટેગરીમાં તેને હવે સમાવવામાં આવશે. અને મરાઠાઓને ઓબીસીની અંદર સમાવવા માટેની ભલામણ કોના દ્વારા કરવામાં આવી છે? સ્ટેટ બેકવર્ડ ક્લાસ દ્વારા. આના દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે મરાઠાઓને ઓબીસી પંચની અંદર સમાવવામાં આવે, ઓબીસી કેટેગરીની અંદર સમાવવામાં આવે, કેમ કે 78% જેટલી વસ્તી છે તે ખેતી કરે છે અને માત્ર 6% જેટલી વસ્તી છે એ નોકરીઓમાં સમાયેલી છે અને બાકીની જે વસ્તી છે તે ઇતર પ્રવૃત્તિઓ કરે છે ખેતી સિવાયની. આ મરાઠાઓને અનામત મળતાની સાથે કુલ અનામત 68% જેટલું થઈ ગયું છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના ગવર્નર છે સી વિદ્યાસાગર રાવ. ત્યાર પછીનું પ્રશ્ન જોઈએ, જોલી ગ્રાન્ટ એરપોર્ટનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી એરપોર્ટ કરી નાખવામાં આવ્યું છે તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ જોલી ગ્રાન્ટ એરપોર્ટ એ ઉત્તરાખંડમાં આવેલું છે, ઉત્તરાખંડના દહેરાદૂન શહેરની અંદર, જેનું નામ હાલમાં જ બદલીને અટલ બિહારી વાજપેયી એરપોર્ટ કરી નાખવામાં આવ્યું છે. હવે ઉત્તરાખંડના જે સીએમ છે અને ગવર્નર છે તે તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે, અને હિન્ટ માટે અહીંયા આગળ મેં 2 ફોટા મૂકી દીધેલા છે. ગવર્નરનું નામ એટલા માટે જણાવવાનું કહું છું કેમ કે ઉત્તરાખંડના ગવર્નર છે તેને હાલમાં ઓગસ્ટ મહિનાની અંદર કે પછી સપ્ટેમ્બર મહિનાની અંદર, એક્ઝેક્ટ ખબર નથી, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા જે નવા નિયુક્ત કરવામાં આવ્યા હતા 6-7 રાજ્યના ગવર્નર, તેમાં ઉત્તરાખંડના ગવર્નરનો પણ સમાવેશ થાય છે. તો આનો પ્રશ્નનો જવાબ તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, અને ઉત્તરાખંડ વિશે સીએમ, ગવર્નર અને બીજા કોઈ તમને બાબત ખબર હોય તો તે પણ તમે લખી શકો છો. ઉત્તરાખંડની રાજધાની કઈ છે તે પણ તમે અમને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ લખવાનું પાછળનું કારણ એ છે કે તમને એક પ્રકારનું રિવિઝન થઈ જાય અને તમને પણ મેમોરાઇઝ થઈ જાય કે ઉત્તરાખંડના જે ગવર્નર અને સીએમ છે તે કોણ છે, કેમ કે આ જે પ્રશ્ન છે તે પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ પ્રકારે આપણે રિવિઝન કરવાનું રાખશું. ત્યારબાદ આપણે ઉત્તરાખંડનું ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈશું. ઉત્તરાખંડ આવેલું છે ઉત્તર ભારતમાં અહીંયા આગળ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ,
ધ લાન્સેન્ટ કાઉન્ટડાઉન 2018ના રિપોર્ટ મુજબ ભારત ઇકોનોમીની દ્રષ્ટિએ હીટવેવથી સૌથી વધુ નુકસાન પામનાર દેશ. હવે હીટવેવ એટલે કે શું છે, હીટવેવની ડેફિનેશન શું હોય છે? તો સમતલ પ્રદેશની વાત કરીએ તો તેમાં 40 ડિગ્રી સેલ્સિયસ, પછી કોઈ દરિયાઈ પ્રદેશની વાત કરીએ તો 37 ડિગ્રી સેલ્સિયસ, અને પહાડી વિસ્તારોનું વાત કરીએ તો 30 ડિગ્રી સેલ્સિયસથી તાપમાન આ વિસ્તારોમાં જો વધે તો ત્યાં હીટવેવ જનરેટ થયા છે એવું કહેવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં હીટવેવની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. અને અહીંયા આગળ એવું લખેલું છે કે ભારતની ઇકોનોમીને હીટવેવને લીધે સૌથી વધુ નુકસાન થયું હતું. તો એક આંકડાકીય માહિતી આપણે જાણીએ તો 2002માં 43,000 મિલિયન અવર્સનો લોસ આપણને થયો હતો. કેમ કે આ હીટવેવ વધતાની સાથે શું થાય છે, તો કે બપોરના સમયે ખાસ કરીને 12 થી 3ની વચ્ચે હાઈ એલર્ટ હોય છે. તો ત્યાં આગળ કોઈ મજૂર વર્ગ કામ કરવા જતો નથી, અથવા બીજા કોઈ પણ વ્યક્તિઓ હોય જેનું ફિલ્ડ વર્કનું કામ રહેતું હોય તો તે બપોરના સમયે કામ કરતા નથી. તો 2002ની વાત કરીએ તો હીટવેવને લીધે ભારતને આટલા કલાકનો 43,000 મિલિયન કલાકનું નુકસાન થયું હતું. અને 2017ના આંકડાની વાત કરીએ તો આ નુકસાન વધીને 75,000 મિલિયન અવર્સ જેટલું થઈ ગયું છે. અને આપણને બધાને ખબર છે કે માણસો જેટલું ઓછું કાર્ય કરશે તો તેટલું જ ઇકોનોમીને ગેરલાભ થશે, અને તેટલો જ GDP છે તેમાં પણ આપણને ચેન્જ જોવા મળશે. હીટવેવની સૌથી વધુ અસર આપણા જે પ્રાઇમરી સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર, તેને સૌથી વધારે થાય છે, અને ત્યારબાદ જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે તેને થાય છે, અને સૌથી ઓછી અસર એ સર્વિસ સેક્ટરને થાય છે. હીટવેવની આપણે ડેફિનેશનની પણ વાત કરી લીધી, ત્યાર પછી જોઈએ. રક્ષા મંત્રાલયે 1990માં જાહેર કરાયેલ સિક્યોરિટી રેસ્ટ્રિક્શન ગાઈડલાઇનને બદલીને નવી પોલિસી દાખલ કરી. આપણા રક્ષામંત્રીનો અહીં આગળ ફોટો દર્શાવેલો છે. રક્ષામંત્રી છે આપણા નિર્મલા સીતારામન. અને આ જે 1990માં સિક્યોરિટી રેસ્ટ્રિક્શન ગાઈડલાઇન હતી તેમાં કેવું હતું કે કોઈ પણ સુરક્ષિત એરિયો હોય, બોર્ડરની આસપાસનો સુરક્ષિત એરિયો હોય જ્યાં મિલિટરી રાખવામાં આવ્યું હોય, તો ત્યાં કોઈ પણ પ્રકારનું કામ કરી શકાતું નહીં. અમુક પ્રકારનો રેડિયસ, આપણે અમુક પ્રકારનું ડિસ્ટન્સ છે બોર્ડરથી, એ નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું કામ થઈ શકશે નહીં. પરંતુ હવે આ બદલીને નવી પોલિસી દાખલ કરી છે, જેમાં આ એરિયાની અંદર તમારે કોઈ સ્કૂલ સ્થાપવી હોય કે પછી કોઈ હેલ્થ કેરનું યુનિટ સ્થાપવું હોય, કોઈ હોસ્પિટલ, દવાખાનું કે બીજી વસ્તુ, અને રોડનું કામ કરવું હોય, સરકારને લગતા કોઈ પણ પ્રકારના કામ કરવા હોય, સરકાર અથવા તો કેન્દ્રની સરકાર અથવા તો રાજ્યની સરકાર, તો તેમાં કોઈ પણ પ્રકારની બાધા આવશે નહીં, તે કામ કરી શકાશે. ત્યાર પછીનું જોઈએ. મેકિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા ટ્રાન્સફોર્મેશન અંડર મોદી ગવર્મેન્ટ નામનું પુસ્તક નાણામંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. નાણામંત્રી અને રાષ્ટ્રપતિની હાજરીમાં આ પુસ્તકને લોન્ચ કરાયું હતું. આપણા નાણામંત્રી છે અરુણ જેટલી અને રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ. તમે અમને કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી શકો છો કે આપણા રાષ્ટ્રપતિ છે એ કેટલામાં નંબરના ભારતના રાષ્ટ્રપતિ છે, તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ પુસ્તક છે તે કોના દ્વારા લખવામાં આવ્યું હતું, તો કે ડૉક્ટર વિવેક દેબરોય, અનિર્બન ગાંગુલી અને કિશોર દેસાઈ, આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ પુસ્તકને લખવામાં આવ્યું હતું. અને આ ત્રણેય વ્યક્તિઓ અહીંયા આગળ પિક્ચરમાં આપણને દેખાડેલા છે. ત્યાર પછી કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેની આપણે ચર્ચા કરીશું. હાલમાં કયા રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરથી નીચેનો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીને ઓન ડ્યુટી મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાયો છે? તો એ છે તમિલનાડુ રાજ્ય. અને તમિલનાડુ રાજ્ય વિશે પણ તમે જો કોઈ વસ્તુ જાણતા હોય, તેની યુનિક વસ્તુ તમે જાણતા હોય, જેમ કે તમિલનાડુના કયા શહેરમાં કયા પ્રાણી માટે કોઈ પણ પ્રકારનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, તો તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિથ CM અને ગવર્નરની ડિટેલ, અને તમિલનાડુની રાજધાની પણ લખવાનું તેમાં ભૂલશો નહીં. અને આજના વિડીયોનો જે પ્રશ્ન છે તે છે, નીચેનામાંથી કોણે મિશન રક્ષા જ્ઞાન શક્તિ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે? તો ચાર ઓપ્શનમાંથી જે પણ તમને સાચો જવાબ લાગે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ મિશન રક્ષા જ્ઞાન શક્તિ નામનો કાર્યક્રમ ક્યાં સિટીમાં આયોજિત થયો હતો તે પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે તેને શેર કરો, વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક પણ કરો, અને ચેનલમાં જો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ ક્લિક કરો, અને વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો. ફરી મળીશું આવતીકાલે બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.